જેવી તમારી આજ્ઞા. એ આજે ત્રણ ત્રણ ની કર્યું મારે આંગણી રામે. દીકરી પારકાગરની થાપણ કહેવાય. આજે પૌણા અને કાલે સવારે સાસરે જતી રહેશે, પરંતુ જો બાળો બડો લલો લંગલો દીકરો હોત તો રાતનો રખોપા કરત, નહીં કાલે સવારે ઉઠીને રાતને મણમણા તાળા દેવા પડે. અરે રબારી ભાઈઓ, તો તમારું કેવું પણ સત્ય છે. તો આજે તમારા અવળા સુકન થયા છે, તો કાલે સવારે સારા સુકન લઈ તમે તમારા ગગાનીઓને આણા તેડવા જજો. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, ઘણું ચાલ્યા, તો થોડો વિરામ કરી લઈએ. જેવી તમારી આજ્ઞા. હલ હલ. અહીં ગગુડિયો પાછો કઈ દેખાતો નથી. હું થોડો ધ્યાન રાખીને બેઠો છું. તે કેમ ગયો? એ તમને ખબર, તમારા સો ગગુડિયાઓની. એ ગગુડિયા, એ ગગુડિયા, આ ટીંડોરિયું ક્યાંથી આવ્યું? કેમ ગયો તો? પિક્ચર જોવા. હું જોવા? પિક્ચર. કેમ પિક્ચર જોવા? કોની આરે? આ પપ્પા આરે રે. હે પપ્પા આરે? હા. તો પપ્પા બહુ નવરો કા. આ ચકલા ઉડાડવા જાજે હો. હા. તું નો ઉડી જાતો આરે. હા ભાઈ. એ આલે ચકલા ઉડે રે. એ રકા હિચ ને મારો, એ રકા હિચ ને મારો. હાંડિયા છે ને ધક્કો ન મારે, શું કરું? ચકલા ઉડાડા ગયો ભેરો ઉપાડી લઈ ગયો. હું જલેબી ફાફડા ખાવા ગયો. જલેબી ખાવા નથી ગયો તો આવડે તારે કામ કરવાનું, મારે શું બીજું? છેલ્લી પેલો શાંતિ થી કઉ છું. હવે આપડો ગગુડિયો ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? ચકલા ઉડાડા ગયો તો? ક્યાં જઈ? એક વાત કહું. મેં કેવડી મોટી ભૂલ કરી છે તને ખબર છે?
કેવડી મોટી, કેવડી મોટી કહું, કેવડી મોટી જો આગ્યો તમારો બાપો તને ને પરણે હું આ મારી મોટી ફૂલ ડોહી મને કેતી તે આજો એક વાત કહું તાર સોની નો જોઈ કે હજાર ની હજાર તો કેવું નો બે ડોહી લે હજાર ની જોઈ એમ એ તો હમરાય જ ને એમ કે સોની નો જોઈ એમ આપડો ગગડી ક્યાં ગયો તો ક્યાં ગયો તો ક્યાં ગયો તો માઈ ગયો તો ક્યાં ગયો તો ક્યાં ગયો તો કરસ ચાલ ડોહી તેમાં છેલ્લી પેલી વખત કહો આપડો ગુગુડે ક્યાં ગયો મોટો ભેરો નઈ રાક્ષસ બહુ મોટો એને ઉપાડી લઈ ગયો આપડા ગગુડિયા ખાય હોત ને ગયો છે હું ગગુડિયો ભેરવાન ઘરે લઈ આવ્યો ઘરે લઈ આવ્યો એને હારું ચા ને નાસ્તો હું ચા ને નાસ્તો તારી ચા બનાવી નાખી ઉડી નાસ્તો મારી હું ચા બનાવે એ આપડો ગગુડિયો છે ને ગગુડિયો એ ચકલા ઉડાડી ગયો હતો ને એનાથી ભેરો આવે ને ઉપાડી લઈ ગયો હું ભેરો ઉપાડી લઈ ગયો હા ઓ પાણી ડોહી ને મારો ગગુડિયો ભેરવાને ઘરે લઈ આવ્યો ડોહી એમ નઈ તો કેમ આવે ગગુડિયો છે ને ઉપાડી લઈ ગયો ભેરવો ધાર રાતા ફરિયાદ કરવા જાય તો કરી પડે ડોહી હંસાબેન જયસુખભાઈ રાઠોડ બહાર જાય દરવાજે ઊભા છે પામાં એવું નથી લખ્યું કોણ ઉભું છે જે હોય ઉભા હોય જા હાલે ડોહા હાલે ડોહી ન્યા ક્યાં ચાલ ફરખો હાલ ને આમ કોણ સમજો છે રાત છે ઓ હા અહીંયા અહીંયા ઉભી રહે અરે પ્રધાનજી અરે પ્રધાનજી રાજમાં કોઈ હાજર અરે ડોસી મહારાજા તે રાજમાં હાજર છે મહારાજાને કહો કે ડોસી મળવા માંગે છે અરે મહારાજા બાર કોઈ ડોસી મળવા માંગે છે તેની ખુશીથી અંદર આવવા દો હાલ ડોહી હાલ ડો હરી માતા આટલું બધું રુદન તમે શા માટે કરી રહ્યા છો આ રોએ મારી લાકડી ભાંગી નાખી ડોહી એમ નહીં અરે માતા તમને દુઃખ હોય તેમને જણાવો મારો ગગુડિયો ફેરવાને ઘરે લઈ આવ્યો ડોહી એમ નહી તો કેમ આપણો ગગુડિયો છે ને ગગુડિયો હા ઈ ચકલા ઉડાવે કે તો ફેરવો એને ઉપાડીને લઈ ગયો દૂધ કરીએ ને પોતા ઠોકશો અરે મહારાજા ગગુડિયો ફેરવો અમારે ગગુડિયાને ઉપાડીને લઈ ગયો છે અરે પ્રભુ તે પુકરિંગ ઉપર કેવો કેર વરસાવ્યો છે અરે માતા તમે ઘરે જાઓ હમણાં હું રાજમાંથી તપાસ કરાવું છું ઘડી ખંભા મહારાજની ઘડી ખંભા અરે પ્રધાનજી આટલે સુધી આવ્યા છીએ તો ચાલો રાણીવાસમાં જતા જઈએ જેવી તમારી અરે પ્રધાનજી રાજમાંથી સતીને બોલાવો હે આજી પરદાની બોલાવી
થી સરપંચ બતાવ્યા છે ચોસરા ગામ ના સરપંચ ધનાભાઈ પરમાર પ્રભુ દર્શન સ્કૂલ રાજકોટ દીપકભાઈ ધીરુભાઈ રામાણી તરઘડિયા વાળા વરદાન મેળવું છે અને પુત્ર નું વરદાન નહીં આપે તો મારા દેહ નો ત્યાગ કરીશ. અરે સ્વામી, તમારી જવું હોય તો મારી કઈ ના નથી, પરંતુ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તેમના લગ્ન કરાવતા જાઓ, તો મારે ચિંતા રહે નહીં. અરે પ્રધાનજી, રાજમાંથી કોઈ સારો ગોળતે હોય તો બોલાવો. હે આજી પરદાની બોલાવી ગોર દેવી આવજો રે. હે આવજો કલ્યાણ હો. અરે મહારાજા, અત્યારે રાજમાં બોલાવવાના કારણ? અરે ગુરુદેવ, રાજમાં બોલાવવાના કારણ તો એટલા જ છે કે આપણી દીકરી સગુણા ઉમર લાયક થઈ ગઈ છે તો તેના લીલરા શ્રી પર લઈ દેશ પરદેશ જવાનું છે. અરે ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ ન જતા. અરે મહારાજા, પિંગલગઢ ન જવાના કારણ? અરે ગુરુદેવ, પિંગલગઢ ન જવાના કારણ તો એટલા જ છે કે રાજા ભટિયાર સાથે 20-20 વર્ષથી વેર ચાલી આવે છે અને 18-18 વર્ષથી અબોલા ચાલી આવે છે, તેથી તમે ભૂલી ચૂકે પિંગલગઢ ન જતા. અરે જેવી તમારી આજ્ઞા. હે આજે અરે ખે ઓ માંગે ગોદે ચાલી આ રે ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, આજે અરે ખે ઓ માંગે ગોદે ચાલી આ રે જે કેડે રે ગટાર અંગી જમર પેર્યા
ચાલો આપણા રાજ્યમાં એવી ચોકી કરો કે અંદરનો માણસ બહાર ના જઈ શકે અને બહારનો માણસ અંદર ના આવી શકે. અરે મહારાજા, રાજમાં ચકલી તો શું ચકલી ના ફરક, આખો ભામણ આવી ગયો, ચકલી નો ફરક. રાજવી હું, રાજા કોઈ દી ચોકી નો કરે, ઈ તો ચોકી કરે ને બાઈ લુગડાઈ જોઈએ, તારે ધોવા પડતા હશે ને, ઈ તો ધોવા જ પડે ને. તું કોણ છો, તને કોણ દેખાવ છો? મન તો નથી લાગતું, હું બાપ કરતે બાપ કર જાય એવો છું. એક બાપ તો અહીં બેઠો, તું કોણ નવો બાપ જાય? દેખાતો નથી ગોળ દેવું છું હવે. આ તેમ ચોખવટ પાડની, હા તે હવે ઈ પંચાયત કેર માં પેલા તું એક વખત મહારાજાને કહે કે ગોરદેવ મળવા માંગે છે, બારે જ ઉભો રહેજે. અરે મહારાજા, ગોરદેવ તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, ગોરદેવ ને કહો કે કાલે સવારે 9 વાગે આવે. કાલ રોંડે 12 વાગે આવે. એ કાલ રોંડે 12 વાગે આવે. રોંડ ના કોઈ થી 12 વાગે આવે. આ જે વાગે તે 12 વાગે આવી જાય. જાતું બપોર ના 12 વાગે રોંડ ના કોઈ થી 12 નો વાગે. આ પણ જે વાગે તે 12 વાગે આવી જાય. ઉભો રે, અમારા હી ની પીરીસ આકડા ની. હે, આ તો ઓલા બધા હનુમાન દાદા ની પહેરતા ને, તો એ માર પરદાદા ને પરદાદા હતા. હે, હનુમાન દાદા પૂછડું હતું તારે કેમ ગયું? મારે હતું પણ રાજા ને ચોકિયું કરીને ઘાઈ ગયું. તો હું કરવાનું ઘઉં તો આવીશો, એ બધું કરવું પડે. એવું તો કઈ જાત? કજાત. કઈ જાત? કજાત. તાર નામ? કેશવજી. તાર બાપા નામ? એ બધું એમાં આવી ગયું. એ કેવી રીતના? એ તને નો કહેવાય. ભાઈ કે ને કહું પણ વચ્ચે ડબડબ કરતો નહીં. હા લે કે. મારું નામ કેશવજી, મારા બાપા નામ સૌજી, મારા માન નામ વજી. હજી તો જગ્યા નો જ નકર હાથ આઠ પેઢી ના નામ હમાઈ જાત. એવું તો તમારા માન ને કહે ગોરદેવ મળવા માંગે છે. અહીંયા જ ઉભો રહેજે. અરે મહારાજા, ગોરદેવ તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, ગોરદેવ ને અંદર આવવાની રજા આપો. પોતા પગે આયેલો આવીજે. પઢિયારના ગોરદેવ ને પ્રણામ. આપના કલ્યાણ હો. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો ને ક્યાં સુધી તમારે જવાનું છે? પોગરંગઠ્ઠી આવું છે ને પિંગળ સુધી પહોંચ્યો છું. અરે ગોરદેવ, અહીં સુધી આવવાના કારણ? અરે મહારાજા, અહીં સુધી આવવાના કારણ તો એટલા જ છે, કારણ કે પોગરંગર રાજાજમાં રાજ કરે છે તેની દીકરી સગુણાના નીરવાસી પર જિલ્લામાં આવ્યો છો. અરે ગોરદેવ, તમે જે રસ્તેથી આવ્યા છો તે રસ્તેથી પાછા જતા રહો, નહીતર ધરતી મસ્તક જુદા કરી ગઢને કાંગડે ટીંગાડીસ. અરે પ્રધાનજી, ગોરદેવને રાજમાંથી બહાર કાઢો. મેં તને કીધું તું ઉપર 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 એક વાત કહું. કેની? તમારા માં એટલા બધા કેમ ગરમ? ઈ તાર જાણે નું કરું, પણ કે ને એટલા બધા કેમ ગરમ? ઈ નીચે સગડી રાખેન હું હે, એટલે હે તો હળકી કેમ નો ગયા? ઈ એવી ઇલેક્ટ્રિક સગડી આવે. ઠે કેવું? એક વખત જાન. હું નો જાઉં કીધું તને. એક વખત જાન તાર જવાન થઈ છે કાઈ નહીં. ઈ ગરમ છે ને ઠંડા કરી દીધું. જાતો ખરી, માર પાછળ પાછળ આયેલો આવી. હા આયેલો આવું જા. અરે મહારાજા, ગોરદેવ તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, ગોરદેવ ને અંદર આવવાની રજા આપો. હું આય જ ઉભો છું. ઈ તો દેખાય છે મને. અરે મહારાજા, તમે આ લીલોરાશી પર નહીં સ્વીકારો તો ગોરદેવ નગરી માં બ્રહ્મત્યા કરશે, અત્યારે બ્રહ્મત્યા નો બાપ આખી નગરી ને લાગશે. અરે નહીં ગોરદેવ, હું હમણાંથી જ રાજમાંથી પ્રતાપ ને બોલાવું છું. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપ ને બોલાવો. જેવી તમારી આજ્ઞા. એ આજે પરદાન બોલાવે પ્રતાપ આવજો રે.
પિતાશ્રી ને કામ પડ્યા છે. પિતાશ્રી ને પ્રતાપ ના પ્રણામ. આપના કલ્યાણ હો. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવાના કારણ. અરે પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવાના કારણ તો એટલા છે કે ગોળ ઉપકરણ ગઠી બેની સગુણાના શ્રીફળ લઈને આવ્યા છે, તો એ શ્રીફળ તમારે જીલવાના છે. અરે નહીં પિતાશ્રી, આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું, કારણ કે 20-20 વર્ષ ત્યાં વેલ ચાલી રહ્યા છે અને 18-18 વર્ષથી અબોલા ચાલે છે, માટે આ શ્રીફળ હું કેમ સ્વીકારું? અરે પ્રતાપ, ભજનની રાતની જેવી બીજી કોઈ રાત નહીં, ભગતની વેરવાળું છે ને, એ વેર તો આપણે ગમે ત્યારે વાળી લેશું, માટે અત્યારે શ્રીફળ ઝીલી લ્યો. એવી તમારી આજ્ઞા. લીલોડા શ્રીફળ ઝીલો પરતાપ રાય, લીલોડા શ્રીફળ ઝીલો રે. પંચક બેસ્યા તો ગુરુદેવ બીજું પાનું જુઓ. હે આજે બીજું રે પાનું રે ગુરુદેવ ફેરાવે રે. એ બીજે પાને બીજે પાને હોનાર જ બેસ્યા તો ગુરુદેવ ત્રીજું પાનું જુઓ. હે આજી ત્રીજું રે પાનું રે ગુરુદેવ ફેરાવે રે. ત્રીજે પાને મુહૂર્ત કાઢો. હે આજી ચોથું રે પાનું રે ગુરુદેવ ફેરાવે રે.
ते पाने लगानिया रे हो રાજા મુરત ખૂબ સરાવ્યા છે પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા સગુણાબેન તો ગોદેને જવાની વિદાય આપો અરે ગોદેવ તો સાથે સાથે કંકોત્રી પણ લગતા જાઓ અરે જેવી તમારી આજ્ઞા કાંગો છાટીને લખાવી કાંકો તારી ઓ વા ગોદેવ વા હે લખાવી લખાવી ગોરદેવ ઘણા સમય થી ગયા છે કઈ સમાચાર નથી માટે તપાસ કરો અરે મહારાજા ગોરદેવ આવતા જણાય છે હે આજે અરખે યો મંગે ગોદેવાવિયા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર આજે પર બોલાવે ગોદેવાવિયા રે અરે ગોરદેવ જલ્દી કહો આજ મારું હયું હાથ નથી રહેતું જલ્દી કહો કયું રાજ્ય અને કયા રાજવીને ત્યાં તમે બેની સગુણાના લીલુડા શ્રીફળજી લાવીને આવ્યા છો અરે મારા જા પિંગગર રાજ્ય છે પઢિયા રાજ્યને ત્યાં બેની સગુણાના લીલુડા શ્રીફળજી લાવે આવ્યો છો અરે ગોરદેવ જતી વેળાએ મેં તમને ત્યાં જવાની ના પાડી હતી છતાં તમે બેની સગુણાના શ્રીફળ તમે ત્યાં જ લાવ્યા અરે મારા જા જ્યારે જળાસ્તર ત્યાં કુંવરસારા ન હતા અને જ્યાં કુંવરસારા ત્યાં રજવાડા સારા ન હતા પિંગગર ગયો ત્યારે રજવાડા સારા તેનું કુંવર પણ સારા હતા તેથી બેની સગુણાના લીલુડા સિપત ત્યાં જ લાવ્યો અરે મારા જા વિધિને લખ્યા લેખ જેમાં કોઈને મારે મેઘ કાગળ લખ્યા વંચે પણ વિધિના લેખ ન વંચાય દીકરી તેતા વેર ઘટે કા તો દીકરી લેતા વેર ઘટે સારું ગોરદેવ અરે સતી ગોરદેવ કીધી સાચું છે જેવી દીકરી તો સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઉં અરે જેવી તમારી આજ્ઞા કાંકુ છાટી રે લગાવી કાંકો તારી હે લખાવી લખાવી ગઈ ધોળ કરોડા ધામમાં ગણપતિ બાપાના ચરણોમાં
મહારાજા કંકુત્રી લખાઈ ગઈ છે તો ગુરુદેવ સાથે સાથે માંડવડા પણ રોકતા જ છે માંડવડે કઈ સો પૈસા તો નાખો ચીકણો ઉતારું ને ઓ જીરે મારે સોના સરી કો સૂરજ ઓ
ગોર બાપા આ ઝાનડિયું સા નથી પીત્યું એમાં હું જો ના પાડે ઘરે પી નહી ગયું છે ઠી એની જાડી મામી આ એની જાડી મામી બહુ લાડવા ખાય અને આ 1.5 ફૂટની બેઠી એન બાજુ વાળી એન બાજુ વાળી હા અને આ ઓલી મેકઅપ કરીને ફૂટી પાર્લર માં જઈને આવી એ તો બોલ નહીં વરજાની બેન છે ડોળા કાઢે છે આમ જોઈ લે રે ત્રણ થી બોલો તો કન્યા પધરાવાનો સમય બોલી હવે આવશે આવરી બેનિયા મંડ બેડા દીપા મંડપની જે બજટી ડાળ્યા શોભનો નહીં